નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા બીટીપી દ્વારા સાતબારા સેલંબા સહિતના વિસ્તારોમાં સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપવામાં આવ્યું હતું. ભારતીય ટ્રાઇબલ કિસાન સંઘ દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેમજ ખેડૂતોને ખાતર સહિતની ખેતીનો માલ સામાન વ્યાજબી ભાવે મળે તેવી માંગણી સાથે સાગબારા અને સેલંબા સહિતના વિસ્તારોમાં સીસીઆઈ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગણી કરતું આવેદનપત્ર પ્રાંત અધિકારીને સુપ્રત કર્યું હતું. આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, તેમાં અમારા નર્મદા જિલ્લામાં તેમાં પણ ખાસ કરીને ડેડિયાપાડા અને સાગબારામાં 90% લોકો ખેતી પર નિર્ભર છે અને આ વિસ્તારમાં સિંચાઈની સુવિધા ન હોવાથી લોકો વરસાદી ખેતી કરે છે, તેમાં પણ અધૂરામાં પૂરું આ વર્ષે લોકોએ મોંઘા બિયારણો, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વાપરી, તેમ છતાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયેલું છે અમારા વિસ્તારમાં, અને તેમાં પણ થોડું ઘણું ઉત્પાદન થયું છે જે ખેડૂતો લઈને બજારમાં આવે છે તેમાં વગર લાયસન્સે હાટડીઓ ચલાવનાર બહારના વેપારીઓ ખેડૂતોને લૂંટે છે અને ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બને છે. એટલે અમે આજે પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું છે. અમે રજૂઆત કરેલી છે કે સીસીઆઈ દ્વારા 5,500 ભાવ ચાલે છે તે અમારા ખેડૂતોને મળવો જોઈએ. એપીએમસી કાર્યરત છે તો એપીએમસીમાં સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે અને ખેડૂતોને ટેકાના ભાવે યોગ્ય વળતર યોગ્ય ભાવ મળે એ અમારી રજૂઆત છે. જો આમ કરવામાં ન આવશે તો અમે 7 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે. આવનાર 7 દિવસ પછી અમે એપીએમસીની પણ તાળા લગાડીશું અને જે બજારોમાં હાટડીઓ ચાલુ કરેલી છે વગર લાયસન્સે બહારના લોકોએ એ હાટડીઓ પણ અમે તાળા લગાડીને બધું બંધ કરીશું. એ રીતના અમે આજે પ્રાંત સાહેબને મોટી સંખ્યામાં આવેદનપત્ર આપ્યું છે. ચૈતરભાઈ વસાવા, ભારતીય ટ્રાઇબલ કિસાન મજદૂર સંઘ, ગુજરાત પ્રદેશ પ્રમુખ.